ગુજરાત કોંગ્રેસના નવા માળખાના હોદ્દેદારોની બેઠક યોજાઈ. જસદણ વિધાનસભાના કોંગ્રેસના દાવેદાર પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સાથે વન ટુ વન બેઠક કરી બપોરે 1:30 કલાકે બેઠકનો પ્રારંભ થશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી પણ હાજર રહેવાના છે. પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ બેઠકમાં હાજર રહેશે. મહામંત્રી, મંત્રી સહિતના હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ શકે છે. લોકસભા વિધાનસભા વિસ્તારની જવાબદારી સોંપાઈ શકે છે. ગૌરવ પટેલ અમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે. ગૌરવ, રાજીવ સાતવનો ગુજરાત પ્રવાસ મીન્સ ગુજરાતની મુલાકાત, બીજી તરફ જસદણની પેટા ચૂંટણી પણ નજીક આવી રહી છે અને લોકસભાના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. કેટલી મહત્વપૂર્ણ આ બેઠક રહેશે અને ખાસ આ બેઠકમાં શું જસદણ પેટા ચૂંટણીના ઉમેદવારો નક્કી થવાના એંધાણ છે અથવા તો તેના નામ પર અંતિમ મહોર મારવાના એંધાણ દેખાઈ રહ્યા છે? નિશ્ચિત, વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસનું મોડે મોડે પણ માળખું જાહેર થયેલું. લગભગ 402 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો, જેની આજે પ્રથમ બેઠક મળી રહી છે. બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા કે જીકો પ્રકે હોદ્દેદારોને હોદ્દેદારો બનવાની તક મળી છે, તેમને 2 મહિનામાં પોતાનું જે કાબિલિયત છે તે સાબિત કરવી પડશે. જો પરફોર્મ નહીં કરે તો તેમને પોતાના પદ ઉપરથી મુક્ત કરવામાં આવશે. તેમને એવો પણ એનાઉન્સમેન્ટ કર્યું કે જે શક્તિ પ્રોજેક્ટ છે કોંગ્રેસનો, જે 38,000 જે બૂથ છે ત્યાં સુધી તેમના જન્મ તો થઈ ગયા છે, એટલે કોંગ્રેસના જે શક્તિ પ્રોજેક્ટ છે તેમાં ગુજરાત ચોથા ક્રમે શક્તિ પ્રોજેક્ટમાં ચાલી રહ્યું છે અને 4 લાખ જેટલું રજીસ્ટ્રેશન થયું છે. જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મહામંત્રીઓને જિલ્લા અને શહેરની જવાબદારી સોંપવામાં આવશે. 169 જે મંત્રીઓ છે તેમને વિધાનસભાની જવાબદારી સોંપવાનું નક્કી થયું છે, જેની જાહેરાત અમિત ચાવડાએ આજે બેઠકમાં કરી. બીજી મહત્ત્વની વાત, જસદણ વિધાનસભા બેઠકની વાત કરીએ, જે પેટા ચૂંટણી યોજાવાની છે તેના માટે 3 કોડી પટેલ અને 3 પાટીદાર નેતાઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ રાજીવ સાતવ સુધી પહોંચાડવામાં આવ્યો છે અને આજે 1:30 કલાકે જે જસદણના જે સંભવિત ઉમેદવાર છે કોંગ્રેસના તેઓ સાથે બેઠક થવાની છે. જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે અત્યાર સુધી કોળી પટેલ ઉપરા વર્ષે પાટીદારનું જે સમીકરણ છે તે ત્યાં ચૂંટણીનો જંગ લડતું જોવા મળતું હતું, જેના આધારે કોંગ્રેસમાં આ વખતે 3 પાટીદાર અને કોળી પટેલ નેતા જે મુખ્ય નેતાઓ છે તે હાલ દાવેદાર કર્યા છે. ગજેન્દ્ર રામાણી, ધીરુભાઈ સિંગાળા, વિનુભાઈ ધડુક અને અવસર નાખ્યા, આજે 4 મુખ્ય દાવેદારો છે તે હાલ ચાલી રહ્યા છે, જેમાંથી કોઈ પણ એક નામ ઉપર કોંગ્રેસ પોતાની મહોર મારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તે પૂર્ણ ના થયો તે પૂર્ણ કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે કોંગ્રેસમાં ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે હંમેશા તાલમેલ જોવા મળતો નથી, ત્યારે આજે અમિત ચાવડાએ પોતાના પ્રવચનમાં સ્પષ્ટ એવી સૂચના આપી કે કોંગ્રેસ સંગઠન જ્યાં ભલામણ કરે ત્યાં ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટ આપવાની રહેશે, એટલે સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સમન્વય જોડાય તે પણ આ બેઠકમાં જોવો રહ્યું છે. બિલકુલ ગૌરવ, ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક લાગી રહી છે. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો બેઠકમાં જસદણની પેટા ચૂંટણી અને સાથોસાથ આગામી સમયમાં પણ લાગી રહ્યું છે કે બેઠકોનો આ જે દોર છે એ યથાવત રહેશે.